ગુજરાતમાં ધોધમાર વરસાદ પછી રાજ્યના અનેક રોડ ધોવાઈ ગયા છે. અકસ્માતને નોતરનારા આ રોડથી સ્થાનિક લોકો ત્રાહિમામ છે. પોરબંદરમાં પણ થોડા સમય પહેલા તંત્રના પાપે પૂર આવ્યું. આ પૂર પછી હવે રોડ એવા ધોવાઈ ગયા છે કે દિવસે પણ તેના પરથી નીકળવું જોખમી બન્યું છે. ત્યારે જુઓ પોરબંદરમાં ખખડી ગયેલા રોડનો આ ખાસ અહેવાલ. પોરબંદરમાં પહેલા આવ્યું હતું પૂર, પૂર પછી હવે ખખડી ગયા રોડ. અકસ્માતને આમંત્રણ આપે તેવા રોડ, વાહન ચાલકોની કમર તોડનાર રોડ. રોડનું રિપેરિંગ ક્યારે કરશે તંત્ર? થોડા સમય પહેલા જ આ ચોમાસામાં પોરબંદરમાં આવેલા પૂર વિશે તો તમે માહિતગાર હશો જ. પોરબંદરના અલગ અલગ તમામ વિસ્તારોમાં એટલું પાણી ભરાયું હતું કે પોરબંદરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. નજર કરીએ ત્યાં પાણી હતું. હવે પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ આ જ પાણીથી જે નુકસાન શહેરના રોડને થયું છે તે વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. જુઓ આ દ્રશ્યો. પોરબંદરના તમામ રોડ આવી સ્થિતિમાં આવી ગયા છે. રોડ તૂટી જતાં જ તેમાંથી ધૂળની ડમરી ઉડે છે, અને ખાસ ટુ વ્હીલર ચાલકો માટે તો રોડ પર ચાલવું એટલે સામે ચાલીને જોખમ ખેડવું. અત્યારે સિટલાઈ ચોકથી લઈને હરીશ ટોકી સુધીનો એવો રસ્તો છે કે એની કોઈ સીમા નથી. કપચી એવી નાખી દીધી છે કે આપણે જે સ્વિમિંગ પુલની હાલત હોય ને, એ સ્કૂટર આપણે સ્વિમિંગ પુલની જેમ જાય છે. અને મારા સ્કૂટરમાંથી જે પથ્થર છે ને, એ પિસ્તોલની ગોળી એ બીજાને લાગે છે, અને મને પણ એ લાગે છે. હું માનમન બચ્યો. મારે તંત્રને વિનંતી છે કે તમે મુખ્યમંત્રી સાહેબ શ્રી આવવાના છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની રાહ જોતા હોય તો હજી અમારે જો 15 હેરાનગતિ કરવાના હોય તો થોડુંક તમે અમને એ રીતના વાત કરો. બાકી કાયદેસર જો રોડની ગુણવત્તા સાવ નબળી જ છે. પોરબંદરના શીતલા ચોકથી રામ ગેસ્ટ હાઉસ સુધીનો માર્ગ, છાયા ચોકીનો મુખ્ય માર્ગ સહિત તમામ રોડ સાવ ખખડી ગયા છે. રોડ પરની કપચી બહાર આવી ગઈ છે અને તે ઉડીને રાહદારીઓને વાગી રહી છે. નગરપાલિકાએ હજુ સુધી કોઈ કામગીરી ન કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ છે. બીજી તરફ આ તૂટેલા રોડ મામલે પોરબંદર પાલિકાના એજન્ટને પ્રશ્ન પૂછ્યો તો તેમણે મોટો વાયદો પણ કર્યો. તેમણે કહ્યું કે શહેરના 20 રોડ માટે અમે 860 લાખની ગ્રાન્ટ સરકાર પાસે માગી છે, અને આ ગ્રાન્ટ આવશે પછી સમારકામની કામગીરી શરૂ કરાશે. હાલત ખૂબ ખરાબ છે. એવા રસ્તાઓનો સર્વે અમે તાત્કાલિક પૂર્ણ કરી અને એના અંદાજો તૈયાર કરી અને સરકારશ્રીમાં ગ્રાન્ટ અર્થે રજૂ કરેલ છે. આવા 45 કિલોમીટરના બિસ્માર થયેલા રસ્તાઓની ટોટલ 860 લાખની ગ્રાન્ટ માટે સરકારમાં અમે માગણી કરેલ છે. આ ઉપરાંત સરકાર તરફથી દર વર્ષે મળતી 1 કરોડ રૂપિયા રિસર્ફેસિંગની ગ્રાન્ટનું પણ અમે આયોજન કરેલ છે, જેમાં પ્રાયોરિટીના રસ્તાઓ લીધેલ છે. જેમ કે પંચાયત ચોકીથી છાયા ચોકી જેવા મુખ્ય રસ્તાઓ શહેરના છે, એવા રસ્તાઓ પ્રાયોરિટીમાં લઈ અને તાત્કાલિક 1 મહિનાની અંદર આ કામગીરી શરૂ કરવાનું નગરપાલિકાનું આયોજન છે. ગુજરાતમાં પોરબંદર જ નહીં પરંતુ તમામ મહાનગરો નગરોમાં આવી સ્થિતિ છે. વરસાદ પછી રોડ સાવ બિસ્માર છે. આ રોડનું રિપેરિંગ કરવામાં સરકાર અને સરકારી તંત્રને રસ હોય તેમ લાગતું નથી, પરંતુ આ ખરાબ રોડથી ટેક્સ ભરીને પણ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. પ્રજા સાથે તંત્ર છેતરપિંડી કરતું હોય તેવો ભાવ લોકોમાં ઉદ્ભવ્યો છે. જોવું રહ્યું કે સરકાર ક્યારે રોડનું રિપેરિંગ કરાવે છે. અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર. તો આ તો એક શહેરની વાત છે, બાકી મોટાભાગના શહેરો અને ગામડાઓની આ જ પરિસ્થિતિ છે.